અંકલેશ્વરમાં ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો પૂરમાં જમીન દોષ થતા ઘર વખડીને નુકસાન થયું છે. સાથે ઘઉં ચોખા પણ બિન ઉપયોગી બની જતા નદી કિનારા ઉપર નિકાલ કરવા માટે મજબૂર બન્યા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સૌથી વધુ નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા નદીના પાણીના પૂર ઝડપે આવી પહોંચતા કાચા મકાનો ધોવાઈ ગયા છે. સાથે જ પાણી આવે તે પહેલા જ ગ્રામજનોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું, પરંતુ મકાનમાં ઘર વખડી સહિત મકાનો તૂટી જતા ગામમાં ઘણા લોકો ઘર વિહોણા બન્યા છે. સાથે જ પાણી ઓસરાતા રસ્તો પોતાના મકાન સુધી પહોંચતા મકાનો પણ ધોવાઈ ગયા છે. ઘર વખડી તણાઈ ગયેલી જોઈ સૌ કોઈ ચિંતિત બની ગયા છે. ઘણા વિસ્તારોના ગામોમાં લોકો દોઢ બે દિવસથી ભૂખ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. અંકલેશ્વરના બોરભાઠા બેટ જૂના નવા દીવા સહિત અનેક ગામોમાં પણ પૂરના પાણી ફરી વળતા પૂરગ્રસ્ત લોકોએ પણ તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે. અંકલેશ્વરના કેટલાય ગામોમાં લોકો પોતાની ઘર વખડી છોડીને સુરક્ષિત સ્થળે પહોંચ્યા હતા, પરંતુ તેમના ઘરમાં રહેલું અનાજ પણ નષ્ટ થઈ જતા મકાનમાં રહેલું અને અનાજ બગડી ગયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. નર્મદા નદીના કિનારે નિકાલ કરતા જોવા મળ્યા હતા. પાણી પૂર સ્પીડમાં આવ્યું હોવાના કારણે અહેવાલો સાથે તંત્રની પણ ગંભીર બેદરકારી હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. કારણ કે પાણી છોડવાના છે તેવી જાણ જો સ્થાનિકોને કરવામાં આવી હોત તો ગ્રામજનો પોતાની સામગ્રીઓ સુરક્ષિત ખસેડી ચૂક્યા હોત. ઘરમાં રહેલું અનાજ ખાવા લાયક રહ્યું નથી અને અત્યારે પણ મોઢામાં કોળીઓ મુકાય તેવી સ્થિતિ પણ ન હોવાના કારણે કેટલાય ગામના પૂરગ્રસ્ત લોકોની હાલતમાં ખાસ ગંભીર બની ગઈ છે. આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા. જ્યાં નથી પહોંચ્યું તંત્ર કે જ્યાં નથી પહોંચ્યું રાજકારણ ત્યાં મીડિયા પહોંચતા મીડિયા સમક્ષ પણ પૂરગ્રસ્ત લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. કોઈ નેતાઓ તરફથી કોઈ કસૂર નહીં, કસૂર નથી આ ગામ પર, કોઈ ચીજ નથી. અમારે જીવું કેવી રીતના? શું માંગ છે તમારી? શું માંગ છે તમારી સરકાર પાસે? અમને ખાવા ખાવાનું કઈ રહ્યું નથી. અમને હું જુનાપુર ભાઠા ગામ નો રહેવાસી છું. અહીંયા ગાડી અમોને આટલું બધું પાણી આવ્યું પણ સરકારશ્રી તરફથી કોઈ પણ જાતની મેડિકલ ફેસિલિટી અમને મળી નથી. અમને કોઈ પણ જાતનું અહીંયા ગાડી રોગચાળો ફાટશે તો અમારું થશે જ. હું હવે આ પાણીની અંદર બધું બરબાદ થઈ ગયું, ઘરો બરબાદ થઈ ગયા, બધું બરબાદ થઈ ગયું, ઘર વકડી સામાન બરબાદ થઈ ગયો, લોકોના વાસણો ચાલી લાગ્યા, એક પીવાનો ગ્લાસ પણ રહેલું નથી આ ગામની અંદર. તો હવે આ ગામની અંદર માની લો એ તો બધું ચાલ્યું ગયું, એ ચાલ્યું ગયું, પણ આ રોગચાળો ફાટી નહીં નીકળે એના માટે તમારે જે કઈ પગલાં લેવા જોઈએ, રસ્તા ચોખ્ખા કરવા જોઈએ, આજુબાજુમાં જે ડીડીટી પાવડરથી જે સફાઈ કરવી જોઈએ, ડીડીટી પાવડર છંટકાવ થવો જોઈએ, જે દવાની ફેસિલિટી મળી જાય તો કોઈ જ નથી. આ રોગચાળો ફાટે તો અમે તો મળી જ જવાના છે. આ ગામમાં ખાવા પીવાની કે બીજું કોઈ આવ્યું જ નથી હજુ તપાસ કરવા. કોઈ તંત્ર હજુ અમારે સુધી પહોંચ્યું જ નથી તપાસ કરવા. કોઈ આવ્યું જ નથી સહાયતાના નામ પર. હમણાં કઈ જ નથી, ખાલી અમને ગામ ખાલી કરવા આવ્યા અને કીધું કે ભાઈ પાણી આવે છે, બસ એટલી ઇન્ફોર્મેશન અમને સરકાર થી તપી મળી. ત્યાર પછી કોઈ જોવા નથી આવ્યું, કોઈ તંત્ર ની કઈ જ નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ જોવાય નહીં, કઈ જ નહીં. કોઈ ફૂડ પેકેટ હમણાં કઈ આવ્યા જેવી ખબર પડી છે. હવે કેટલાના મહિલાને કેટલાના મહિલા નથી હજુ અમને ખબર નથી. અમે અહીંયા કઈ જનરેટર ચાલુ કરીને પાણીની બી વ્યવસ્થા કરી, અહીંયા કઈ જમવાની બી અત્યારે વ્યવસ્થા ચાલુ છે, પણ અત્યારે જ્યાં નુકસાન થયું છે કોઈ સર્વે નથી, કઈ નથી, કોઈ જોતું નથી શું થયું, તો તમારું શું નુકસાન છે, કેવી રીતનું છે, કોઈ કઈ નહીં. બધું આમ જ જેમ ચાલે છે એમ ચાલે. અમારે તો જાણે કશું થયું જ નથી ગામમાં. એમ બરાબર સમારે બધું ભેસો બી મળી ગઈ, અનાજ જતું ગયું, કેટલા ડબ્બા જતા રહ્યા, એનું કોઈ કોઈ મને જાણકારી નહીં. પાણી એકદમ આવી ગયું પછી અમને અંદર બધા બધા આધાર કા બધી વસ્તુ જ અમને બધું જતી રહી, કોઈ વસ્તુ કરવા પાડ નહીં. અત્યારે કઈ તો ગામની સ્થિતિ અત્યારે બહુ ખરાબ હાલત છે મારી. ઘરમાં જે અનાજ ઘરમાં બધું જ હતું, તમે જોયું કે અત્યારે મારા ઘેર બી ચાલું આવી ગયો, ખોટા પાલેટમાં કોઈ ચીજ લીધું નહીં, કહેવાનું કઈ લીધું નહીં.
તમે ખાલી જોયું તો તમને ખબર પડે.